हेलो फ्रेंड्स, हाउ आर यू? आज जनरल नॉलेज में सुलन करवानू छे साइंस सेंस। साइंस એટલે વિજ્ઞાન અને સેન્સ એટલે સમજ। અત્યારે તો 5th માં સાયન્સ લર્ન કરવાનું ના આવે, બટ આપણે સાયન્સ ની એટલે કે વિજ્ઞાન ની કેટલીક નવી નવી ઇન્ફોર્મેશન લઈએ જે તમને આગળ પણ સ્ટડી માં યુઝફુલ થશે। ઓકે, પણ એની પહેલા શું કરવાનું? ડેટ, ડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના। લખી નાખ્યા? ગુડ। હવે શું છે? સાયન્સ સેન્સ। ફર્સ્ટ ઉપર કહ્યું છે અ ક્રેન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક। ક્રેન, ક્રેન છે એનું એક્ઝામ્પલ છે પુલી એટલે કે ગરગડી। ક્રેન જે હોય આપણે જોઈએ છીએ કોઈ પણ બહુ ભારી ભરકમ વસ્તુ ઉપાડવી હોય, મોટો સ્ટોન છે એને ઉપાડવો હોય તો એક મોટું એક વ્હીકલ હોય ને એની અંદર આમ ફિટ કરે અને પછી આમ આમ દોરીથી આમ ઉપાડે, એનું એક્ઝામ્પલ છે પુલી। પુલી એટલે ગરગડી, PULLEY, પુલી એટલે ગરગડી। ગરગડી જોઈ છે તમે બધાએ, ગામડામાં જે કુવો હોય ને એમાંથી પાણી કાઢવા માટે ગરગડીનો ઉપયોગ થાય, જેમાં એક મોટર ફિટ કરેલી હોય, એમાં દોરી હોય અને પછી દોરીને ખેંચવામાં આવે અને પછી જે ડોલ હોય એમાં પાણી ભરાઈ જાય, તો આ ક્રેન છે એનું એક્ઝામ્પલ છે પુલીનું। સેનું એક્ઝામ્પલ છે ક્રેન, પુલીનું। પછી શું છે નંબર ટુ? ઈયર નોઝ, ઈયર નોઝ થ્રોટ, આ જે ત્રણ છે એને શું કહેવાય? ENT સ્પેશિયાલિસ્ટ યુઝિસ અ બ્લેન્ક મિરર। ઈયર નોઝ અને થ્રોટ, ઈયર નોઝ અને થ્રોટ આ ત્રણેયની જે ડિસીઝની જે સારવાર કરે, ટ્રીટમેન્ટ કરે એને શું કહેવાય? ENT। અને એ કયા મિરરનો યુઝ કરે? કોનકેવ, કોન્વેક્સ કે પ્લેન? શું આન્સર આવે? કોનકેવ। કોનકેવ એટલે શું? અંતરગોળ। અંતરગોળ એટલે કેવો મિરર? તો કે જેમાં અરીસો છે, આ અરીસો છે તો એ કેમ હોય? આમ અંદરની સાઈડે ઉપસેલો હોય એને શું કહેવાય? કોનકેવ મિરર। શું કહેવાય? કોનકેવ મિરર। અને એનો યુઝ કોણ કરે? તો કે ENT। પછી નંબર થ્રી, સાઉન્ડ્સ નીડ અ મટીરિયલ મીડિયમ ફોર ઇટ્સ પ્રોપેગેશન। સાઉન્ડ બ્લેન્ક શું છે? ખાલી જગ્યામાં શું આન્સર આવશે? સાઉન્ડ। સેના માટે જરૂર પડે? મટીરિયલ મીડિયમ, મટીરિયલ મીડિયમ એટલે શું? વસ્તુના માધ્યમની, પ્રકાશ, અવાજ જે છે બરાબર એ જ્યાં પ્રકાશ હોય, માધ્યમ હોય એવી જગ્યાએ નીકળી શકે। આકાશમાં બહુ અમુક ઊંચે જઈએ તો જ્યાં સન ને એવું બધું છે ત્યાં આપણો સાઉન્ડ છે આવે નહીં, કારણ કે ત્યાં જે માધ્યમ જોઈએ એ માધ્યમ હોતું નથી। પછી શું છે નંબર ફોર ઉપર? બ્લેન્ક ઇઝ અ નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી। બ્લેન્કમાં શું આન્સર આવશે? કોલ, મિનરલ ઓઇલ કે બાયોગેસ? શું આન્સર આવે? બાયોગેસ। નોન કન્વેન્શનલ એટલે શું? બિન પરંપરાગત સોર્સ એટલે સ્ત્રોત, અને એનર્જી એટલે ઉર્જા। બાયોગેસ શું છે? તો કે ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે। શું? બાયોગેસ। નંબર ફાઈવ શું છે? અ ફિઝિકલ બેલેન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ લીવર। ફિઝિકલ બેલેન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક। શું છે? ભૌતિક સંતુલન શેનું ઉદાહરણ છે? અ લીવર, એન ઇન્ક્લાઇન્ડ પ્લેન કે અ વેજ, શેનું એક્ઝામ્પલ છે? લીવર નું। ફિઝિકલ બેલેન્સ એટલે શું? ભૌતિક સંતુલન, કોઈ પણ બે વસ્તુ હોય એના વચ્ચેનું યોગ્ય બેલેન્સ, બેલેન્સ હોય એને શેનું એક્ઝામ્પલ છે? ઉચ્ચાલનનું। નંબર સિક્સ ઉપર શું છે? અ લાઇમ વોટર, લાઇમ વોટર ટર્ન્સ મિલ્કી ઇન ધ પ્રેઝન્સ ઓફ બ્લેન્ક। લાઇમ વોટર એટલે શું? લીંબુનું પાણી, શેની હાજરીમાં દૂધિયું બને? મિલ્કી એટલે દૂધ જેવું, દૂધિયું। શેની હાજરીમાં? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એક ગેસ છે, લીંબુનું પાણી હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ હોય તો શું એ કેવા કેવું બની જાય? મિલ્કી। કેવું? મિલ્કી। પછી શું છે નંબર સેવન? વેન આયર્ન રસ્ટ ઇટ્સ વેટ બ્લેન્ક। આયર્ન એટલે કે લોખંડ, રસ્ટ એટલે શું? કટાઈ જવું, લોખંડ છે કટાઈ જાય બરાબર, આમ રેડિશ થઈ જાય અને આમ બહુ આમ આપણને ગમે નહીં એવું એ થઈ જાય બરાબર, એનું શું કેવું? કટાઈ જવું। ઇટ્સ વેટ, વેટ એટલે શું? વજન, વજન શું થાય? લોખંડ કટાઈ જાય ત્યારે ઇન્ક્રીઝ, ડિક્રીઝ કે રિમેન્સ ધ સેમ? ઇન્ક્રીઝ એટલે શું થાય? વધે, ડિક્રીઝ એટલે ઘટે, અને રિમેન્સ ધ સેમ એટલે પહેલા હોય એટલું જ રહે, સરખું જ રહે, તો આન્સર શું આવશે?
increases. જ્યારે આયન છે રક્ત થાય છે ત્યારે એના વેઇટમાં શું થાય? ઇન્ક્રીઝિંગ. આઈ એન સી આર ઈ એ એસ ઈ એસ. ઇન્ક્રીઝિંગ એટલે વધવું. આઈ એન સી આર ઈ એ એસ ઈ એસ. ઇન્ક્રીઝિંગ એટલે વધવું. નંબર 8 માં શું છે? એનહાઇડ્રસ બ્લુ વિટ્રલ ઇઝ વ્હાઇટ ઇન કલર. એનહાઇડ્રસ બ્લુ છે એક ધાતુ છે, એ કેવા કલરની હોય? એના નામમાં બ્લુ આવે છે બટ એનો કલર કેવો હોય? વ્હાઇટ. અનહાઇડ્રસ બ્લુ મેટલ છે, કેવા કલરની હોય? વ્હાઇટ કલરની. બ્લુ કલરની ના હોય, કેવા કલરની હોય? વ્હાઇટ કલરની. નંબર 9 માં શું છે? એટમોસ્ફેરિક બ્લેન્ક હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ ધ ફર્ટિલિટી ઓફ સોઇલ. ફર્ટિલિટી એટલે શું? ફળદ્રુપતા. એફ ઈ આર ટી આઈ એલ આઈ ટી વાય. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. એફ આઈ આર ટી આઈ એલ આઈ ટી વાય. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. મતલબ શું? કે ત્યાં જે ખેડૂત છે પોતાનો પાક સારી રીતે ઉગાડી શકે. તો એવું કયું છે? શું છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન શેમાં હેલ્પ કરે? શું ઇન્ક્રીઝ કરવામાં? તો કે ફર્ટિલિટી ઇન ઓફ સોઇલ. એટમોસ્ફિયરિક નાઇટ્રોજન શેમાં હેલ્પ કરે? ઇન્ક્રીઝિંગ. શું ઇન્ક્રીઝિંગ કરવામાં? સોઇલની ફર્ટિલિટી. નંબર 10 ઉપર શું છે? આયોડિન ઇઝ અ સબલાઇમલે સબસ્ટેન્સ. આયોડિન કેવો છે? સબલાઇમલે, પરમાણુ. એનો અર્થ શું થાય? કે આયોડિન છે એ ખૂબ જ સખત પદાર્થ છે. કેવો પદાર્થ છે? સખત. કયો? આયોડિન. આઈ ઓ ડી આઈ એન ઈ આયોડિન. આઈ ઓ ડી આઈ એન ઈ આયોડિન. પછી શું છે? 11. સોડિયમ ઇઝ પ્રિઝર્વ ઇન બ્લેન્ડ. સોડિયમ ને શેમાં પ્રિઝર્વ કરવામાં આવે? વોટરમાં, કેરોસીનમાં કે લાઈમ વોટરમાં? શેમાં પ્રેઝન્ટ કરવામાં આવે સોડિયમ ને? કેરોસીનમાં. શેમાં? કેરોસીનમાં. તમને બધાને ખબર છે સોડિયમ છે ને એક મેટલ છે. હવે તમે એને ખુલ્લામાં, અહીંયા આ હવા છે બરોબર, આમાં અહીંયા તમે મારા હાથમાં મેટલ રાખો તો શું થયું? એ સળગી ઉઠે. હવે પાણી લીધું મેં એક બાઉલમાં અને એમાં મેં સોડિયમ મૂક્યો તો શું થાય ખબર છે? ફટાકડો ફૂટે, ધડાકો થાય ને, એવા ધડાકા સાથે સોડિયમ સળગી ઉઠે. એના માટે થઈ એને ક્યાં પ્રિઝર્વ? પ્રિઝર્વ કરવું એટલે સાચવવું. ક્યાં? કેરોસીનમાં. પછી નંબર 12. There are 206. There are blank bones in the human body. આપણા હ્યુમન બોડી છે એમાં કેટલા બોન્સ એટલે શું હાડકા હોય છે? 200, 206 કે 270? શું આન્સર આવશે? 206. કેટલા બોન્સ હોય હ્યુમન બોડીમાં? 206. લાસ્ટ શું છે? એડિબલ ફૂડ એક્સપોઝ ટુ ફ્લાઇઝ સ્પ્રેડ્સ કોલેરા. એડિબલ ફૂડ એટલે શું? ખુલ્લો ખોરાક. જે ખુલ્લો છે એવો ખોરાક છે એ માખીને, એના ઉપર માખીઓ બેસે અને શું ફેલાવે? કીટાનસ, મેલેરિયા કે કોલેરા? તો શું આન્સર આવશે? કોલેરા. સી એચ ઓ એલ ઈ આર એ. કોલેરા શેનાથી ફેલાય? તો કે ફ્લાઇઝ થી. અને ખોરાક કેવો હોય? તો કે એડિબલ ફૂડ. એડિબલ ફૂડ એટલે શું? ખુલ્લો ખોરાક. કયો રોગ થાય? કોલેરા. ઓકે, થેન્ક યુ.